संस्थाने पनि विद्या समूह द्वारा आयोजित ऑनलाइन एजुकेशन मा आफ्नो स्वागत छ। आज आपण धोरण 6 विषय गणित चैप्टर नंबर 12 गुणोत्तर अने प्रमाण एमा आपणे गुणोत्तर विषय दाखला लेणार था પછી પ્રમાણ વિશે બરોબર અને ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 12.3 માં એકમ પદ્ધતિ બરોબર યુનિટરી મેથડ એની આપણે ચર્ચા કરીએ છીએ એટલે કે ત્રિરાશિ આધારિત દાખલો કે આપણે કોઈ પણ વસ્તુ આપેલી હોય બરોબર એના ઉપરથી એક વસ્તુની કિંમત મેળવવી અને જે આપણે શોધવાનું કીધું હોય એની કિંમત શોધવાની એને શું કહેવાય યુનિટરી મેથડ બરોબર તો આજે આપણે સ્વાધ્યાય 12.3 તો દાખલા નંબર 3 ત્યાંથી શરૂઆત કરશું છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર 276 મિલીમીટર વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કુલ કેટલો વરસાદ પડેલો હશે તો એ આપણે 3 દિવસનો આપેલો છે એના ઉપરથી આપણે 7 દિવસ કેમ રીતે ખબર પડી 7 દિવસ તો એક અઠવાડિયું કીધું છે આખા અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 દિવસ હોય એટલે 3 દિવસ આપેલું છે અને આપણે 7 દિવસનું ગોતવાનું છે તો શું કરશું આપણે 3 દિવસનું છે એમાંથી આપણે એક દિવસમાં કેટલો વરસાદ પડેલો છે એ પહેલા ગોતશું અને ત્યાર પછી એનો જવાબ એનો ગુણાકાર આપણે 7 સાથે એટલે કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 એટલે 7 સાથે એનો ગુણાકાર કરવાનો તો સૌપ્રથમ 3 દિવસમાં પડેલો વરસાદ બરાબર 276 મિલીમીટર હવે આપણે ગોતવાનું છે શું એક દિવસ તેથી એક દિવસમાં પડેલો વરસાદ બરાબર કેટલો હવે ચોકડી ગુણાકાર કરવાનો 276 ગુણ્યા 1 276 ગુણ્યા 1 છેદમાં શું આવશે અહીંયા છે 3 બરાબર હવે 276 ના 3 સાથે ભાગાકાર કરવાનો 3 9 27 3 2 6 માન કેટલો આવશે 276 ભાગ્યા 3 એટલે જવાબ આવશે માન 92 ગુણ્યા 1 શું વધે છે 92 ગુણ્યા 1 જવાબ કેટલો આવશે 92 મિલીમીટર એકમ લખવાનું ભૂલવાનું નહીં અહીંયા જે એકમ લખ્યો છે કયો મિલીમીટર એ જ એકમ અહીંયા આવશે કારણ કે આપણે કોની વાત કરીએ છીએ વરસાદની વરસાદ પણ આવશે મિલીમીટર હવે કઈ એક દિવસ આપણને મળી ગયું એના ઉપર આપણે 7 દિવસ ઉપવાનું છે તેથી 7 દિવસમાં પડેલો વરસાદ બરાબર શું આવશે 7 ગુણ્યા 12 શું આવશે 7 ગુણ્યા 12 અને જવાબ કેટલો આવશે 7 2 14 નો ચોકડો ફરી આવશે 644 મિલીમીટર 644 મિલીમીટર એક અઠવાડિયામાં વરસાદ ઘટાડો થયો એટલે છેલ્લા 30 દિવસમાં 15 ડિગ્રી તાપમાન ઓછું થયું તો તાપમાનનો ઘટાડો કરી શકો એટલે રોજ એક સરખું તાપમાન ઘટતું હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે તો આપણે 30 દિવસનું છે 15 આપેલું છે તો 10 દિવસમાં આપણે કેટલો ઘટાડો થશે એ આપણે ગોતવાનું છે સૌપ્રથમ 30 દિવસમાં કેટલો ઘટાડો થાય છે એ લખી નાખીએ 30 દિવસ માં થતો ઘટાડો બરાબર 15 અંશ
ચલો આપણે ફટાફટ થી ખાતા રહીશું તો આપણે સૌપ્રથમ તો એક દિવસ નું ગોતવાનું છે તો એક દિવસ માં થતો ઘટાડો બરાબર કેટલો 15 ગુણ્યા 1 15 ગુણ્યા 1 છેદમાં શું આવશે 30 15 ગુણ્યા 1 છેદમાં 30 છેદ થઈ જશે અહીંયા 15 2 30 શું વધે છે 1 ના છેદમાં 2 5 એટલે કે રોજ અડધો અવર્સ એટલે કે એક દિવસ અવર્સ જેટલું તાપમાન ઘટતું હશે તો આપણે 10 દિવસ તાપમાન ગોતવાનું છે 10 દિવસ માં થતો ઘટાડો બરાબર 10 ગુણ્યા 1 ના છેદમાં 2 10 દિવસ નો ઘટાડો ગોતવાનો છે 10 એને ગુણ્યા 1 દિવસ માં જેટલો ઘટાડો થાય છે એ કેટલો ઘટાડો થાય છે 1 ના છેદમાં 2 છેદ થઈ જશે 5 2 10 જવાબ કેટલો આવશે 5 ગુણ્યા 1 બરાબર 5 5 એટલે કે 10 દિવસ માં 5 5 જેટલું તાપમાન ઘટશે તમે ના તેથી 10 દિવસ માં 5 અંશ જેટલું તાપમાન ઘટશે બરોબર અહીંયા 10 જગ્યાએ પ્રગતિ કીધા હોય તો પણ આ રીતે કરવાનું ખાલી ચેન્જ શું કરવાનું અહીંયા 10 જગ્યાએ 15 આવેલા છે બરોબર અને અહીંયા આપણે નિર્દેશ આપેલા હોય જગ્યાએ માં નિર્દેશ આપેલા હોય જાય આપેલા હોય બરોબર એ નાના નાના ફેરફારમાં કરી શકાય રીત આ જ આવશે ખાલી અંકમાં ફેરફાર થઈ શકે છે બરોબર બાકી આ જે રાશિ પ્રમાણે દાખલો કરવાનો પહેલા જાળેલું હોય એના ઉપરથી એક દિવસ ગોતવાનો એના ઉપરથી જે માંગેલું હોય એની સાથે ગુણાકાર કરવાનો બરોબર હવે આગળના દાખલા જોઈએ હવે દાખલા નંબર 6 એમાં આપણને કીધું છે એરીના 3 મહિનાનું ભાડું 7500 રૂપિયા ચૂકવે છે જો દર મહિને ભાડું ચૂકવતું હોય તો 12 મહિને એક વર્ષમાં એ આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે તો સૌપ્રથમ આપણે 3 મહિનાનું આપેલું છે એના ઉપરથી 1 મહિનાનું ભાડું વધશે 3 મહિનામાં ચૂકવતું બરાબર 7500 બરાબર હવે 1 મહિનાનું ગોતવાનું છે 1 મહિનામાં ચૂકવાતું ભાડું બરાબર કેટલું બરાબર એના માટે ચૂકવાતું 3 મહિનામાં ચૂકવાતું ભાડું બરાબર 7500 1 મહિનામાં કેટલું ગુણાકાર કરીએ 7500 ગુણ્યા 1 ચોકડે ગુણાકાર કર્યો 7500 ગુણ્યા 1 અને એના છેદમાં શું આવશે 3 શું આવશે 3 હવે એ છેદ થઈ જશે 25 ને 75 થાય તો શું વધશે 25 અને પાછળના 2 શૂન્ય તો 1 મહિનાનું ભાડું કેટલું થશે 2500 રૂપિયા હવે આના ઉપરથી આપણે એક આખા વર્ષ ગોતવાનું છે તો 1 વર્ષમાં કેટલા દિવસ હોય 1 મહિને સોરી 1 વર્ષમાં કેટલા મહિના હોય 12 મહિના 1 વર્ષ બરાબર 12 મહિના બરાબર હવે આપણે કેવી રીતે લખીએ 12 મહિના માં ચૂકવાતું ભાડું બરાબર 12 ગુણ્યા 2500 12 ગુણ્યા 2500 ગુણાકાર કરતા કે શૂન્ય જ્યારે લખતા નથી આપણે છેદ લખશું 0 આવશે બે સંખ્યા છે એટલે પેલા શૂન્ય 5 એક 5 2 એક 2 5 2 10 4 ને 1 5 શૂન્ય 5 5 શૂન્ય 2 3 100 અહીંયા બે શૂન્ય બાકી છે શું જવાબ આવશે 30000 રૂપિયા જવાબ આવશે
કેટલો જવાબ આવશે 30000 રૂપિયા તેથી રેના 12 આખા વર્ષનું આખા વર્ષમાં રૂપિયા 30000 ચૂકવશે બરાબર કેટલા કેટલા ચૂકવશે 30000 રૂપિયા ત્રણ મહિના માં કીધું એના ઉપર છે આપણે એક મહિના નું કીધું અને એના ઉપર છે આખા આખા વર્ષ હવે દાખલા નંબર 7 ચાર ડઝન કેળાની કિંમત આપણે આપેલી છે 60 રૂપિયા તો 12.50 રૂપિયા હોય એમાં આપણે કેટલા રૂપિયા કરી શકીએ કેટલા રૂપિયા છે 12.50 સૌપ્રથમ આપણે એક ડઝન બરાબર કેટલા થાય એક ડઝન બરાબર 48 હવે આપણે 60 રૂપિયામાં આપણને 48 કેળા મળે છે ₹48 અને કે લખાશે એક લખતા નથી 60 ના છેદમાં 48 60 ને કે લખાય 12 60 અને 48 ને કે લખાય 12 48 બાર બાર કેસર જવાબ આવશે 5 ના છેદમાં 4 રૂપિયા શું આવશે 5 ના છેદમાં 4 રૂપિયા એક કેળાની કિંમત કેટલી છે 5 ના છેદમાં 4 રૂપિયા તો 12.50 રૂપિયા આપણે કેટલા કેળા મળશે ₹50 રૂપિયામાં મળતા કેળા બરાબર કેટલા ત્રીજા સમાપે ગુણાકાર કરીએ 12.50 ગુણ્યા 1 નો લખી તો 40 છેદમાં 5 ના છેદમાં 4 બરાબર હવે લખ લખી નાખીએ 12.50 છે એક કેળાની કિંમત કેટલી મળે છે 5 ના છેદમાં 4 યા 3 રાશિની કિંમત કેટલી હોય
ફરી પાછી તે રાશિ મૂકવાની કે 5 ના છેદ માં 4 છે એમાં આપણે એક ઉકેલ મળે છે તો રકમ માં 4 નો ઉકેલ આવેલા છે 12.50 એમાં આપણે કેટલા કેળા પડશે એવી રીતે ત્રીજી રાશિ મૂકી સાદું ભાઈ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છેદ નો છેદ અંશ માં હોય છે એટલે 4 ના છેદ માં 5 એટલે આપણે સમય શું કેન્સલ કર્યા પછી છેદ પડ્યો 25 5 125 25 નો 100 છેદ માં 10 10 10 કેન્સલ થઈ જશે જવાબ કેટલો આવશે 10 જવાબ આવશે બરોબર તો આજે જે દાખલા બેરા એ તમારા માર્કી બુક માં એકવા રફ બુક માં ત્રણ વાર લખવાનું રહેશે બરોબર